વેલકમ ટુ લક્ષ ગ્રુપ ટ્યુશન. હું રવિ પટેલ, લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 10, તેની અંદર પ્રકરણ 15 સંભાવના. તો આ સંભાવનાની અંદર હવે આપણે સંભાવનાની અંદર વિડીયો નંબર 6 બનાવવા જઈ રહ્યા છે, જે ઉદાહરણ નંબર બીજું છે, પેજ નંબર 260 ઉપર આપેલ છે. તેને આપણે સરળ રીતે સોલ્વ કરીએ. તો અંદર લખવું, પ્રશ્ન વાંચ્યું છે મિત્રો, લખેલો છે કે એક થેલામાં લાલ, ભૂરા અને પીળા એમ ત્રણ સમાન કદના દડા છે. કીર્તિકા નામની વ્યક્તિ થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે. આ યાદચ્છિક એટલે આપણી ભાષામાં કહેવા જઈએ તો મિત્રો આંખો બંધ કરીને પસંદ કરે છે. તો તેણે પસંદ કરેલો દડો પીળો, લાલ અને ભૂરો હોય તેની સંભાવના શોધો. તો પ્રથમ સંભાવના કઈ છે કે પીળો હોય. તો અહીંયા લખી છે પસંદ કરેલ દડો પીળો હોય તે ઘટનાને મેં અહીંયા ગાડી વાય લીધું છે. ત્યારબાદ પસંદ કરેલ દડો લાલ હોય તે ઘટનાને મેં આર ધારી લીધું છે. અને પસંદ કરેલો દડો ભૂરો હોય તે ઘટનાને મેં બી ધારી લીધું છે. તો પહેલાં તો કુલ દડા કેટલા છે, તો કે ત્રણ દડા છે. અંદર એવું કીધું નથી કે ત્રણ આવા, ત્રણ ભૂરા કે ત્રણ લાલ, એવું કંઈ કીધું નથી. એટલે કુલ દડા કેટલા છે મિત્રો, તો કે ત્રણ દડા છે. એને કહેવાય આપણે એન. શું કહેવાશે? એન બરાબર કુલ કેટલા છે? ચાર, સોરી ત્રણ. તો અહીંયા ગાડી આપણે પહેલાં શું લખવાનું છે, તો કે વાય લખવાનું છે. કેમ કે આપણે શું લખ્યું છે કે ઘટનાને પસંદ કરી આપણે વાય કરી છે, પીળા દડાને આપણે વાય તરીકે ધાર્યો છે. એમ અપોન એન આપણું સૂત્ર છે સંભાવનાનું. અને પહેલાં મેં કહ્યું હતું કે નીચે શું લખી દેવાના, કુલ લખી દેવાના. ત્યારબાદ અહીંયા ગાડી આર છે, એમ અપોન એન આપણું સૂત્ર છે અને કુલ કેટલા, તો કે ત્રણ. ત્યારબાદ અહીંયા ગાડી મેં બી ધાર્યું છે એટલે હું બી લખીશ, એમ અપોન એન કુલ કેટલા દડા છે, તો કે ત્રણ. તો આ કુલ તો પહેલાં મિત્રો લખી જ દેવાના કે કુલમાં ચેન્જ થશે ને સંભાવનાના ચેપ્ટરની અંદર. ત્યારબાદ અહીંયા ગાડી આપણને શું કીધું છે, પીળો દડો હોય તો પીળા કેટલા છે, તો એક જ છે, તો એક ભાગ્યા ત્રણ. ત્યારબાદ અહીંયા ગાડી લાલ દડો હોય તો લાલ દડો પણ શું, એક જ લેવાનો કયો છે, એટલે એક ભાગ્યા ત્રણ. અને પસંદ કરેલો દડો ભૂરો હોય એટલે કે એ પણ એક હોય એટલે કે બ્લ્યુ, તો એ પણ એક છે એટલે એક ભાગ્યા ત્રણ. તો આ રીતે મિત્રો દરેકનો જવાબ સરખો આવશે, એક ભાગ્યા ત્રણ, એક ભાગ્યા ત્રણ. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે લોકો ટ્યુશન નથી રાખી શકતા એમને અવશ્ય આ શેર કરતા રહો, જેથી ઘરે બેઠા ભણી શકે. ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો જોવા બદલ. આભાર તમારો.